ગુજરાતીમાં ર ગુણાક્ષરનો પરિચય અને એનું લેખન કાર્ય તમારે કરવાનું છે. હું તમને જે રીતે બતાવું છું એ રીતે તમે ધ્યાનથી દેખજો. જો બાળકો આ રીંગણનું ચિત્ર તમને ખબર છે ર એટલે રીંગણ. તો આપણે આજે ર શીખવાનું છે. આગળના મૂળાક્ષરો તમે શીખી ગયા. હવે હું આ રીંગણની અંદર તમને ર બતાવીશ. તમને બગડો આવડે છે એ રીતનો જ આપણે ર લખવાનો છે. ર રીંગણનો ર પછી ર રીંગણનો ર ર રીંગણનો ર રીંગણનો ર બરોબર. તમને ખબર છે કે ર પરથી તો કેટલાય શબ્દ આવે. ર રીંગણનો ર પણ આવે. હવે દેખો મેં આ શું આવે ખબર છે? આ શું બોલ્યું છે? રસગુલ્લા. રસગુલ્લાનો ર પણ આવે ને. તમને રસગુલ્લા માતા હશે. જુઓ ર રસગુલ્લાનો ર ર રસગુલ્લાનો ર ર રસગુલ્લાનો ર ર પરથી રમકડાનો ર પણ આવે, રીંગણનો ર પણ આવે, રસગુલ્લાનો ર પણ આવે અને તમને રમકડાનો ર પણ આવે. તમે રમકડા તો રમો જ છો ને, ખબર જ છે કે મૂળાક્ષરમાં કયો રમકડાનો ર આવે. એ રીતે આ રીતે તમારે ર બોલતું જવાનું અને ધ્યાનથી તમારે લખતું જવાનું. આ રીતે જુઓ કેવો મેં સરસ લખ્યો છે ને ર રસગુલ્લાનો ર. આ રીતે તમારે લખતું જવાનું અને બોલતું જવાનું. તમે બોલતા જઈને લખશો તો તમને જલ્દી જલ્દી આવી જશે. જુઓ ર રસગુલ્લાનો ર કેવો સરસ મજાનો ર થયો ને. જુઓ બાળકો મેં કર્યું ને કેવું સરસ મજાનું દેખાયું. મસ્ત વ્યવસ્થિત સુંદર અક્ષરે લખવાનું નોટમાં. હું તમને નોટમાં લેસન આપું છું એ રીતે તમારે નોટમાં લખવાનું છે. આ મેં રસગુલ્લાનો ર લખ્યો અને રીંગણના ચિત્રમાં રીંગણનો ર લખ્યો. હવે આપણે નોટમાં લખવાનું છે. ચાલો ત્યારે હું તમને નોટમાં બતાવું છું લખતા. જુઓ આ મેં નોટમાં લખ્યું છે ર રમકડાનો ર. પણ તમને જ્યાર સુધી લખતા ના આવડે ર ત્યાર સુધી તમારે નોટમાં એને લખી અને ઘૂંટવાનો છે. આ રીતે ર રમકડાનો ર ર રકાબીનો ર ર રીંગણનો ર ર રત્નો ર ર રમકડાનો ર આ રીતે તમારે સુંદર અક્ષરથી લખવાનું છે. પહેલાં તમારે સિલેટમાં લખવાનું. તમને ર લખતા ના આવડે તો મમ્મીને કહેવાનું કે પહેલાં મને ર લખી આપો, પછી તમારે એને ઘૂંટવાનું, પછી આવડી જાય સિલેટમાં કમ્પ્લીટ એટલે આપણે નોટમાં લખવાનું છે. નોટ સરસ સુંદર વ્યવસ્થિત અક્ષરથી નોટમાં લખી અને ટીચરને બાલમંદિરમાં જ્યારે કહીએ ત્યારે બતાવવા માટે આવવાનું છે. ઓકે, બાય બાય. ફરીની વિડીયોમાં આપણે મળીશું.